સરકારે વસ્તી ગણતરી પચીસ સુધી ટાળવાનો નિર્ણય કર્યો છે જેથી વિપક્ષી દળોને એ મોકો મળી ગયો છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણી પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે જાતિગત સર્વે શરૂ કર્યો જ્યારે સમાજવાદી પાર્ટી એનસીપી દ્રુમુક અને તેલંગાણાની ભારત રાષ્ટ્ર સમિતિ સહિત અન્ય પક્ષો પણ તેનું જોરદાર સમર્થન કરી રહ્યા છે છત્તીસગઢ અને ઝારખંડ પહેલા જ એ બિલ ને પાસ કરી ચુક્યા છે જેનો ઉદ્દેશ્ય ઓબીસી એસટી તથા ઈડબ્લ્યુ એસ કોટા ને વધારવાનો છે અને કુલ કોટા છોતેર ટકા સુધી પહોંચી ગયો છે ઓરિસ્સાના મુખ્યમંત્રીએ પણ જાતિ આધારિત જનગણના કરવાની માંગ રજૂ કરી છે આ રીતે હવે આટલી ભારે સંખ્યામાં રાજ્યો દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરીનું સમર્થન કરવાથી મંડળ સમર્થક પાર્ટીઓને બે હજાર ચોવીસની ચૂંટણી સુધી આ જાતિ આધારિત વસ્તી ગણતરીને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવવા માટે ઘણો સમય મળી ગયો છે જાતિ ઘણો લાગણી પ્રધાન મુદ્દો છે એટલે તે ભાજપના હિન્દુત્વ કાર્ડને પડકારી શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી